પ્રજા વેરા ભરે છે પ્રજા બિલ ભરે છે એક જ અપેક્ષા હોય કે વિસ્તારમાં સાફ સફાઈ જળવાઈ રહે એક જ અપેક્ષા હોય કે સમયસર પાણી અને લાઇટ મળી રહે પરંતુ સમા વિસ્તારની અંદર ફાતેવાક જે સોસાયટી છે ત્યાંના રહીશોને ક્યાંક ને ક્યાંક સુવિધાઓથી વંચિત છે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા વીસ વર્ષથી વેરા ભરીએ છીએ સમયસર લાઇટ નથી મળતી સમયસર સ્વચ્છતા નથી મળતી પ્રાઇવેટ માણસોને બોલાવીને અહીંયા કામગીરી કરવામાં આવે છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે કાઉન્સિલરમાં રૂપલબેન તેમજ છાયાબેન આવે છે બીજા કોઈ જ અહીંયા દેખાતા નથી ડ્રેનેજની જો વાત કરીએ તો ડ્રેનેજની પણ તે લોકો સુવિધા અત્યારે નથી ભોગવી રહ્યા અનેક પરિસ્થિતિઓ છે અનેક વિકટ પરિસ્થિતિઓમાં આ સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે કે આ ડ્રેનેજની સમસ્યા છે તેમાં વહેલામાં વહેલાસર નિકાલ લાવવામાં આવે સાથે જ પ્રજાના પૈસે જે વેરા ભરવામાં આવે છે તે તંત્ર શું કરી રહ્યું છે તેઓ પણ અનેક પ્રશ્નાર્થો કરી રહ્યા છે આવો સાંભળીએ શું કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકો સમા વિસ્તારની અંદર ફતેહબાગ સોસાયટી આવેલ છે ને છેલ્લા અમે વીસ વર્ષથી કોર્પોરેશનના વેરા ભરીએ છીએ ને કોર્પોરેશનના અધિકારી ત્યાંથી એવું કહે છે કે આ પ્રાઇવેટ સોસાયટી છે જો પ્રાઇવેટ સોસાયટી હોય તો તમે વેરા કંઈથી લો બીજી વસ્તુ કોર્પોરેશનનું પાણી તમે આવ્યું છે ને એના વેરા લોજો આ ડેનેજ ગટર છે એના પૈસા લોજો તો ડેનેજ ગટર તમને સાફ કરતા શું તકલીફ થાય છે ને આજે અમે પ્રાઇવેટ પ્રાઇવેટ માણસોને બોલાવી ને સફાઈ કરાઈ તમારા માણસો આવે છે તો કે લાઈન તૂટી ગઈ છે આ છે તે છે કે જેટિંગ મશીન નહીં આજે તો નથી તો તમારે વ્યવસ્થા કરવાની હોય હજી કોર્પોરેટરોને બધાને રજૂઆત કરી છે તો કોર્પોરેટર કે ભાઈ આ તો આજે નથી કાલે આવશે એવું કે છે કોર્પોરેટર છાયાબેનને કીધેલું પ્લસ રૂપલબેનને કીધું તું બીજા જે ડૉક્ટર રાજેશ છે તે તો આવતા જ નથી ને પરમસિંહ જાડેજા બાપુ કંઈ તો એક પાંચ મિનિટનો ટાઈમ જ છે નથી સમસ્યા સાંભળવાનો ને કોઈ દિવસ આમ પણ આવતા જ નથી ખાલી રૂપલબેન ને છાયાબેન ખડે આવે છે બાકી બીજા બે કોર્પોરેટર અહીંયા આવતા નથી મારી માંગત તો એટલી જ છે કે જો વડોદરા શહેરના ખરેખર મહેર્ષિ દેખે ને મહેરસિંહને જો એવું લાગે કે મારું વડોદરા શહેર આટલું ગંદકીમય છે તો એમને કાલે ને કાલે ઇમિજિયેટલી જેમ સમાચાર દેખે ને એમ તરત ઇમિજિયેટલી આવવું જોઈએ ને અહીંયાના સોસાયટીના રહેવાસીઓ કઈ હાલતમાં રહે છે ના અમારો જે સોસાયટી પ્રાઇવેટ હોય તો અમે નદી કિનારે રહીએ છીએ તો તમે જરાક આઈના નદી કિનારે ધ્યાન આ લોકો અમારા મચ્છર કેટલા છે અમારે કેટલી ગંદકી છે ના તો તમારું ફોકિંગ આવે છે ના તો કોઈ દવા નાખવા આવે છે ના તો કોઈ સફાઈ કરવા આવે છે ના ડેનેજની કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ લાઇન તૂટી ગઈ છે વરસાદી ગટર છે આ છે તે છે તો તમે અધિકારીને લઈને આવીને એકવીટ નક્કી કરો ને કે આ લાઇન તૂટી છે કે શું છે તમે અહીંને દેખો ને અહીંના કોઈ સ્થાનિકને લઈને ઉભા રહો ને બે ફોટા પડાવો તમે કામગીરી કરાવતા હોય તો તમે કોઈ કામગીરી કરાવી હોય તેના તમારા અહીં આવ્યા એવા એક બે ફોટા તો હોય ને કે ના હોય આજે અધિકારી ગમે તેવું નોર્મલ કામ કર કોર્પોરેટર નહીં જેવા બે પથ્થર નખાવે છે તો એ ચાર ફોટા પડાવે છે કોર્પોરેટર કદાચ કોઈ નાનું મોટું ફંક્શન કરે તો પાંચસો જણ મીડિયાને બોલે એને કામ બતાવે છે કે મેં આટલું કર્યું તો આ કામગીરી કરી હોય તો જરા અહીં ગાડી બે ફોટા તો પાડ્યા છે ને અહીંના કર્મચારીને તમે લઈને આવ્યા છો બે ફોટા અહીંના વ્યક્તિઓ તમારી પાસે મોકલે છે એ તમે ફોટા બતાવો છો કે ભાઈ પ્રાઇવેટ કામગીરી કરાય છેલ્લા પંદર વીસ દિવસથી ગંદકી વેઠીએ છે મારી તો માંગ એવી છે કે મેયર સાહેબ આવે ને ચારે ચાર કોર્પોરેટર આવે ને વોર્ડ નંબર બે ત્રણમાં વોર્ડ નંબર ત્રણ ના અધિકારી એન્જિનિયર ઇન્સ્પેક્ટર ને પ્લસ ઓર્ડ ઓફિસર આ તણે તણે અહીંયા આવી ને દેખીને મેં કહેવું છે રૂબરૂ મળે કોઈ બી સ્થાનિકને રૂબરૂ મળે કે ભાઈ શું સમસ્યા છે તો માનું કે ભાઈ મેરશ્રીને મારી વાત પહોંચી આ સ્માર્ટ સિટીનો દ્રશ્ય તમને બતાવશે આ સ્માર્ટ સિટી જુઓ અમે છેલ્લા પંદર વીસ દિવસથી આ ગંદકીમાં જીવી રહ્યા છે લોકોને જવામાં નાના બાળકોને બધાને બહુ તકલીફ પડી રહી છે છતાં કોઈ અધિકારીઓ સાંભળતું નથી એમના માણસો મોકલે છે બે ડંડા મારીને જતા રહે છે કે અમારાથી નહીં થાય છેવટે એ લોકો બહાનું કાઢે છે તમારી ગટરો તૂટી ગઈ છે હવે આવું બહાનું કાઢે અત્યારે અમારા માણસોએ જે ગટર કાઢી એમાં કોઈ એવું તૂટેલું દેખાયું નહીં અને પાણી સટાક દઈને જતું રહ્યું છે એટલે મહેરબાની કરીને આ અધિકારીઓનો કોઈ હક નથી અહીં આવવાનો કે જવાનો અને કશું કામ કરતા નથી બેઠા બેઠા ખુરશો તોડી રહ્યા છે અને અમને આવી ગંદકીમાં જીવવા માટે મજબૂર કરી રહ્યા છે આ જુઓ અમે કોર્પોરેટરને કેટલી રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી આ અધિકારીઓ જુઓ અને આ સ્માર્ટ સિટીનું દ્રશ્ય જુઓ તમે આજે અમારા માણસોએ આ ગટર કાઢી છે બે છેલ્લા ચાર પાંચ કલાકથી મહેનત કરીને ગટર કાઢી ત્યારે એમના મ્યુનિસિપાલિટીના કર્મચારી બે ડંડા મારીને અડધો કલાકમાં જતા રહે છે એમનાથી કશું થતું જ નથી આવા ખોટા બાના કાઢી જતી રહે અને પગાર ખૂબ મફતનો લે છે આ મારું નામ મોહનભાઈ બી સોલંકી છે હું ફતેગંજ ફતેહબાગ સોસાયટી રહીશ છું અમારે તો એક જ માંગ છે કે અમારી એ ગંદકી દૂર કરી આપો રોડ બનાવી આપો આ ગંદકીમાં અમે ક્યાં સુધી જીવીશું કોઈ સાંભળતું નથી એટલે અધિકારીઓ આ બાબતમાં ખાસ ધ્યાન આપી અને અમારે ત્યાં નિરીક્ષણ કરી જાય